તો ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે અગાઉ પણ અનેક ગુનામાં અનેક વિવાદમાં સપડાઈ ચૂકી છે કીર્તિ પટેલ. તો અનેક પોલીસે એક આરોપીની ધરપકડ આ મામલે કરી લીધી છે. કીર્તિ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે. સ્કૂલથી વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં જે અગ્રેસર રહેતી હોય છે મહિલા, એટલે કે કીર્તિ પટેલ, તે ફરી વિવાદમાં આવી છે. હાલ તો જે એક વેપારી છે સુરતના, તેની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારબાદ જે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વાત કરવામાં આવે તો 4 જેટલા આરોપી છે તે સામે આવ્યા છે. હાલ તો એક આરોપી વિજય સવાણી છે, તેને પોલીસે પકડી પાડ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પરંતુ આ કીર્તિ પટેલ છે એ વારંવાર વિવાદમાં આવતી હોય છે અને લોકોને ક્યાંક ને ક્યાંક એન પ્રકારે નુકસાની કરતી હોય છે. ત્યારે ફરી એકવાર સુરતના જે વેપારી છે તેની પાસેથી 2 કરોડ રૂપિયાની જે છે તે ખંડણી માંગવામાં આવી હતી. અને 2 કરોડ રૂપિયાની જે ખંડણીને લઈને હાલ તો વેપારીએ આખરે પોલીસનો સહારો લીધો હતો અને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ ફરીથી જે પોલીસ છે તે એક્શનમાં આવી હતી. આ વિજય સવાણી નામનો જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અનેક જગ્યાએ જે કીર્તિ પટેલ છે તેના વિરુદ્ધ ગુના દાખલ પણ થયા છે. ત્યારે ફરી એકવાર જે કીર્તિ પટેલ છે તે વિવાદમાં આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને અન્ય જેટલા 4 જેટલા આરોપી છે તે હાલ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો બીજા પણ 2 અન્ય જે ઇસમો છે તેની વિરુદ્ધ પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી રાહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.